Namo lui Savari Andanam, Namo lui Savidanam, Namo lui Savairiyam, Namo lui Savijayanam, Namo lui Savitrikalavati Savanam, Omkaramindu Sanyupanityam Jayanti Yogina, Kamadam Mokshadam Sivomkarai Namo Namo, Manginam Bhagavanayo Manginam Gautamovi, Mangalam Kunkundari Ujendra Mursu Mangalam Namasamari Sadhani Svanam Bhutya Chakasti Chit Svavai Bhavaya Sarvama Vihau Niyutha Nidhata Kavasana Tika Rinkuti Cum crește? Kijia sudi karti bhidhyam vahod. Insa jutum turi ushe bhogvasana. Satya daya dhatya bhamsari rakhaigra. E bada par vastu se. Eni ekata buddhi hoi. Kya sudi avadushai hoi se. Nayaki most live Adi Gati Husmo. Yo do Shai Voikyamati Abuti Voice. And a Padre Mahas Sadre, Kuipan Parmamuke, Kuipanduke, Sahiki, Mahas, Evoji do Shai, Ekata Buddhi ki Vichas. Ye do Shane. Adrushan se tej, budhan matra pranati buddhi che. Adrushaya ne jana pranani apreksaya ne buddhi pan kya vamaare. Se ekata buddhi. Ekata buddhi no unhan se, tethi tene buddhi kya vamaare. Roshan matra pranati roshaya che. Kamma laga rehu, buddhi no gau. Eu roșai, ene până dușai chevama, e ca tu buddhi roșai ma, ene roșai chevama. Manan matra ti mati, manu, janu, marke hunsu, musat boli shakunsu, jutu boli shakunsu, पर जीव सों स्त्री कुटुंब परिवार जीव मारा छे एवी बुद्धि नहीं आ मनन केवाम आवे मनन ना मेकत तो बुद्धि न हो दशाए विज्ञप्ति मात्र पढ़ाती विज्ञान से तैने विज्ञान कहिए अज्ञान से तैना विज्ञान कहिए एकत तो बुद्धि छे તેથી તેને અજ્ઞાનથી વિજ્ઞાન પણ કહેવામાં આવે ચેતના માત્ર પ્રણાથી ચિત્ત છે એને ચિત્ત પણ કહેવામાં આવે છે જૂઠું ગણું ચોરી કરી શકું વિષય સેવી શકું આ શરીરથી એવી જ એકત્વ બુદ્ધિ એને ચિત્ત પણ કહેવામાં આવે છે અને ચેતનમાં ભવન માત્ર પ્રણાથી ભાવ પણ કહેવામાં આવે છે ચેતનમય ભાવ છે ને એક બુદ્ધિ જડનો ભાવ નથી એ પ્રેક્ષય ભાવ કહેવામાં આવે ચેતનના પરિણામ માત્ર પરિણામ પણ કહેવામાં આવે છે આ બધા શબ્દો એકાર છે આથી દુષાયના આઠ નામ છે આ જે બુદ્ધિ આદિ આઠ નામોથી કયા એ બધા ચેતન આત્માના પરિણામ છે છે મિથ્યા દુષાય પણ છે ચેતનના પરિણામ જડના નથી કઈ શરીરની ક્રિયા હું કરી શકું છું સત બોલી શકું છું જૂઠું બોલી શકું છું શરીરની વિષયની સેવના કરી શકું છું એવા જે પરિણામ છે એ મિથ્યા પણ છે જીવના પરિણામ જડના પરિણામ નથી
મિથ્યાત પરિણામ છે, અજોશાય. જ્યાં સુધી સ્વપ્નનું વેદના ન હોય ત્યાં સુધી જીવને જે પોતાના ને પરના એક પણામાં નિત્યરૂપ પરિણતિ વર્તે છે તેને બુદ્ધિ આદિ આઠ માંગુથી કહેવામાં છે. તો એક ને એક બુદ્ધિ કહો, ચિત્ત કહો, વિજ્ઞાન કહો, પરિણામ કહો, મનન કહો, પોતાના સ્વરૂપ સિવાય રાગ અને દેહાદિની ક્રિયાને પરદ્રવી એને પોતાના માનવા, એના આ આઠ નામ છે. છે મિથ્યાત, પણ એ મિથ્યાત ને અધુષાય કહીને એક તો બુદ્ધિ કહીને આઠ નામ પરણ્યા છે. અધુષાંત ત્યાગવાયો કયા છે એ આખે બોલ અધુષાય છે છોડવાયો કયા છે. ઘરનું ભલું કરી શકું છું એવો જે અધ્વસાય છે એ છોડવા લાય છે. ઘરને હું મદદ કરી શકું છું, સહાય કરી શકું છું, અનુકૂળતા આપી શકું છું એવી જે બુદ્ધિ, એકત્વ બુદ્ધિ, એ અધ્વસાય મિથ્યાત છે. ઘરની સાથે એકત્વ બુદ્ધિ છે એ અધુષાન ત્યાગવાયો પ્રયાસ. શું કે છે કે પર પદાર્થની સાથે એકત્વ બુદ્ધિ એ તો ત્યાગવાયો પરમાત્મા ત્રિલોકનાથે કહ્યા. પણ એથી એમ સમજાય છે કે વ્યવહારનો ત્યાગ કરાયો છે. આચાર મહારાજ અમરચંદ્ર આચાર ભવિષ્યમાં 273 રથ આવશે એનો ઉપોદગાર કરે છે કે પરની એકત બુદ્ધિ ત્યાગ કરાવી છે. તેની સાથે પરના આશ્રય જે ભાવ થાય તેનો પણ ત્યાગ કરાવ્યો છે. એટલે પરને આશરે કોઈ દયા દાન વ્રત ભક્તિ પૂજા આદિ થાય એનો પણ અહીંયા ત્યાગ કરાવ્યો છે. એ ભલે એક તો બુદ્ધિ નથી, પરની સાથે એક તો બુદ્ધિ એના તો આઠ નામ કહીને ત્યાગ કરાયો. પણ આચાર મહારાજ એમ કે છે કે જયારે અધ્વસાય નો ત્યાગ કરાયો પર સાથે ને કઈ સંબંધ નહીં, તો એમ હું જાણું છું કે પ્રભુએ અધ્વસાય નો ત્યાગ કરાયો એ પરના આશ્રય નો ત્યાગ કરાયો છે. પરને આશ્રય જે કઈ ભાવ થાય એ વ્યવહારનો પણ પ્રભુએ ત્યાગ કરાયો છે. સંગત દ્રષ્ટિને ધર્મીની પહેલી સીડીને વ્યવહારનો ત્યાગ કરાયો છે. કેમ કે વ્યવહાર પરાશ્રિત હોવાથી બંધનું કારણ છે. એનું બહુ આચાર પોતે એમ કે છે અમૃતનાચાર કે પ્રભુએ જયારે આત્મા વસ્તુ છે એને જયારે પરની હિંસા દયા પાવો એવી એક તો બુદ્ધિ છે અને નાસી દેહ મનુષ્યો એવી એક તો બુદ્ધિ છે અને પર જીવ અને પર પુદગળાદી હું એક છું એવી એક તો બુદ્ધિનો જયારે ત્યાગ કરાયો ત્યારે હું એમ જાણું છું કે પરને આશ્રય જેટલો વ્યવહાર થાય ભલે એક તો બુદ્ધિ નથી. પરાશ્રય જેટલો ભાવ થાય દયા દાન વ્રત ભક્તિ પૂજા કામ ક્રોધ હિંસા એ પરિણામ એ બધા વ્યવહાર પરિણામ નો પણ પ્રભુએ ત્યાગ કર્યો છે. સમજાય છે આમાં આ કોનું કામ છે.
ઘરની એકત્ર બુદ્ધિનું ત્યાગ કરાયો. નિર્ગુણ નિમિત્તથી થાય ને વ્યવહારથી થાય એવા જે ભાવો એનો પણ ત્યાગ કરાયો. અને નિશ્ચયનું ગ્રહણ કરેલું છે, સ્વ ભગવાન ચૈતન્ય સ્વરૂપ પરમાનંદનું સ્વરૂપ તે નિશ્ચય તેનો આશ્રય કરાયો છે, તેને ગ્રહણ કરેલું છે, આનો ત્યાગ કરાયો છે, આનું ગ્રહણ કરાયું છે. મહાવ્રતના પરિણામ આદિ રાગ થઈ પરાશ્રિત છે, બાર વ્રતના પરિણામ પણ પરાશ્રિત છે. બાર વ્રતના અણુવ્રતના પરિણામ પણ પરાશ્રિત છે. હોય છે પૂર્ણ વિકરાગનો હોય ત્યાં સુધી હોય છે સ્વભાવ, પણ દ્રષ્ટિમાં એનો ત્યાગ કરાયો છે. એકત બુદ્ધિનો ત્યાગ કરાયો એમ તો હું જાણું છું, પ્રભુએ તો પર્ણ આશ્રિત જતા થતા ભાવ એ બધાનો ત્યાગ કરાયો છે. એમ ભગવાન અમૃતચંદ્રાચાર દિગંબર સંત હજાર વર્ષ પહેલા થયા એ આમ કહેવા માંગે છે. એવા અર્થનું આગળના કથનની સૂચના રૂપી કાવ્ય કહે છે, કાવ્ય 133. સર્વત્ર દ્રષ્ટાએ અખિલમ ત્યાજન યદ યુક્તમ જીને તદ મન્ય વ્યવહાર એ નિખિલો અન્ય આશ્રય ત્યાં ત્યાજી તો સંન્યક નિશ્ચયન એક એવમ તદ અમી નિકંપ આક્રમ કિંગ શુદ્ધ જ્ઞાન ઘને મહિમની ન નિજે બંધનથી સંતો ધરતે. શ્લોકાર આચાર્યદેવ કહે છે, સર્વત્ર જે દ્રષ્ટાન સર્વસ્તુના જે દ્રષ્ટાન ત્રણ બોલી લીધા ને, ત્રણ હિંસા જૂઠું ચોરી વિષય અને પરિગ્રહ, એમ દયા સત્ય દત્ય ધમચર્ય અને અપરિગ્રહ એ બધા વિકલ્પો છે. એની બધાની એકત્ર બુદ્ધિ અને મનુષ્ય નારકી દેવ છું જે પર જીવ ને પર પુદ્ગલ મારા છે એવો દ્વષાય સર્વ વસ્તુઓમાં આત્મા સિવાય બધી વસ્તુઓમાં. જેની વાત છે પ્રભુ માર્ગ નો આખરો છે. સર્વ વસ્તુઓમાં આત્મા સિવાય બર વસ્તુ બધી હો એકત બુદ્ધિ થાય છે કે બધાએ દ્રષ્ટાન જીને જીન ભગવાન હોય તીર્થંકર હોય સર્વજ્ઞ પરમાત્મા એ પૂર્વોક્ત રીતે ત્યાગવાયો કયા છે. હું લખું છું પાના બનાવું છું પુસ્તક બનાવું છું એવી જ એકત બુદ્ધિ પણ તેને છોડાવી છે. કેમ કે પરદ્રવ્યની ક્રિયા પરદ્રવ્યને કારણે એના કારણથી ત્યાં થાય છે. એ આવી ગયું આપણે કારણ વાવા છે, બધા દ્રવ્યો કારણ વાવા છે, બપોરે આવી ગયું. તારા સિવાય બીજા બધા દ્રવ્યો કારણ વાળા છે માટે તારે કારણે તેમાં થાય
એવું છે ને, એ તો કારણ વાળા જ છે. ભગવાન એમ બધા જિન ભગવંત હોય પૂર્વક રીતે ત્યાર વાયો કહેવાય. તેથી એમ અને એમ માનીએ છે, મુનિરાજ એમ કહે છે, તેથી અને એમ માનીએ છીએ કે અન્ય આશ્રય વ્યવહારી ત્યાગી તો પર જેનો આશ્રય બહુ વ્યવહાર ત્યાગ સગળો જ પડાવ્યો છે. હા હા હા, આખું કામ વરદ્રવની એકત્વ બુદ્ધિ છોડાવતા અમે એમ માનીએ છીએ કે પરદ્રવને આશ્રય થતા ભાવો એને પણ પ્રભુએ છોડાવ્યા છે. અરે આવી વાત સમજાય છે. જયારે આ આત્મા વસ્તુ છે સ્વયં સત, એ સિવાય બીજી વસ્તુ પણ સત છે, એની સાથે એકત્વ બુદ્ધિ બધી ચીજો ત્રણ લોકના નાથ ને દેવગુરુ શાસ્ત્ર થી પણ એકત્વ બુદ્ધિ એને અદ્વષાય ને પ્રભુ છોડાવ્યા છે. કારણ કે પ વસ્તુ તારી નથી, તું તેનો નથી. હા હા, અમે તો એમાંથી એમ કાઢીએ છીએ. આચાર કે છે પર તારા સિવાય પરદ્રવ્યની એકત્વ બુદ્ધિ છોડાવી છે, એ સિવાય અમે તો એમ કહીએ છીએ કે પરદ્રવ્યને આશ્રય થતા તારામાં ભાવ. હા 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 હા, સમજાય છે. બોલ્યું તો એકત્વ બુદ્ધિ હતી, પણ હવે પરદ્રવ્ય છે તેને આશ્રય થતા તારામાં અશુભ શુભ ભાવ, એ વ્યવહાર છે તેને છોડાવ્યો છે. હા હા, આવી વાતો છે. આકલ બહુ ઉપાદાન ને નિમિત્ત ના ઝઘડા, નિશ્ચય ને વ્યવહાર ના ઝઘડા અને ક્રમબદ્ધ પાંચ ના ઝઘડા છે. વિમલ ની પાંચ ના છે ને. હા હા, પ્રભુ. હા હા, નિમિત્ત થી થાય તો પ્રભુ, પરદ્રવ્ય થી થાય તારામાં, અને તારા એનામાં તારા થી થાય. દરેક દ્રવ્ય કારણ વાળા છે, પોતાના કારણ થી થઈ રહ્યા છે, એમાં પરને કારણ ક્યાં અપેક્ષા છે? ઓ નિમિત્ત થી કહો, વ્યવહાર છે, કથન છે, પણ થતો નથી એનાથી. હા હા હા, એક વાત નિમિત્ત ઉપાદાન નિમિત્ત કે છે ને, વિદ્યાનંદજી હમણાં કહ્યું આપવા માંગ્યું છે, અધ્યાત્મીઓને ફટકાર આપ કે નિમિત્ત દીવ ધની છે, નિમિત્ત છે એનાથી થાય છે, તો એ નિમિત્ત માનતા નથી. નિમિત્ત ને મેળવવા જોઈએ, નિમિત્ત એની મેળે આવે એમ નહીં, નિમિત્ત ને મેળવવા જોઈએ. પ્રભુ નિમિત્ત છે, પર એને મેળવવા જોઈએ, કે તારું કાર્ય છે. એ તો શું થાય એમ કે છે, વિચાર છે, નિમિત્ત મેળવવું જોઈએ, એની મેળા આવે એમ મને વિચાર છે. આમ પ્રભુ કે છે, પરદ્રવ તો એની મેળા કારણ વાળા છે, આવે ને જાય, તારે કારણ એ આવે ને જાય એમ છે. અરે આવી વાતો પ્રભુ, પ્રભુ પરદ્રવ્યની એકતા બુદ્ધિ હતો થઈ એને મેળવું, એ તો દશાય મિથ્યા છે. એને તો અહીં છોડાયો છે, નીચે ને વ્યવહાર જે બે ના ઝઘડા છે, એક ઉપાદાન નિમિત્ત ના અને બીજો નીચે વ્યવહાર માં, એ અહીં કે છે પ્રભુ, એ તો પર ને આશ્રય થતો વ્યવહાર
દુષણ છોડાયો છે, ભેગો એ પણ છોડાયો છે. આ શ્લોક અલૌકિક છે. ઝઘડા આ બધા શિક્ષણ શિબિરમાં પણ ઉપાદાન નિમિત્ત નિત્ય ને વ્યવહાર શીખવું, એને જો વ્યવહાર થી થાય, નિમિત્ત થી થાય, શીખવે એ શિક્ષણ શિબિર. હા હા હા, પ્રભુ પ્રભુ ના વિરોધ રહ્યા, વસ્તુ તો આ રહી ગઈ. હા હા, નિમિત્ત એ ઉત્પાદન દરેક દ્રવ્ય ની પર્યાય નિજ ક્ષણે એક તો એક ગાથા પ્રવચન સાર, દરેક દ્રવ્ય ની પર્યાય નિજ ક્ષણે ઉત્પન્ન થાય એવો પાઠ છે. એને કોઈ નિમિત્ત હોય તો થાય એવી વાત છે. પ્રવચન સાર ભગવાન ની દીવ ધની બપોરે કાઢું એક તો એક, દરેક દ્રવ્યની જે સમય જે પર્યાય થવાની તે સમય તેની તે નિજ ક્ષણ નિજ કાળ છે. એને પરની અપેક્ષા નથી, તેમ કે આડી અવળી થાય એમ નથી. એ ક્રમ બધી આવી ગયા મતલબ નિમિત્તથી થાય એમ ના આવ્યું. એક વાત વ્યવહાર થી અહીં નીચે વ્યવહાર નો નિષેધ કરાયો તો વ્યવહાર થી નીચે થાય એ ના આવ્યું. અને ત્રીજું ક્રમસર તેને કારણે જે પર્યાય થાય તે સમય નીચે થી એને બીજો કોઈ કરવા આડે અવળો કરવા સમર્થ નથી. અરે પોતાની પર્યાય પણ ક્રમબદ્ધ થાય તેને જનેન્દ્ર અને ઇન્દ્ર પણ સમર્થ નથી કરવાની. હા 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 હા, એક શ્લોકે તો પાંચે ના નિકાલ છે. શું થાય પ્રભુમ રહેશે, અભિપ્રાય વાળા જગત માં રહેશે, સંસાર તો અનાદી છે. અને નિરોધ ના જીવો તો હજી બિચારા કેટલા તરસ પણ ઉપાય નથી. અનંત ચાલશો હેળ થયા નથી ને હજી થશે નહી અનંત એટલા જીવો પડ્યા છે. પ્રવૃત્ત અને મનુષ્ય મળ્યું અનંત એ કાળ જ્ઞાય તે મનુષ્ય એમ ગુમતકાર માં થાય એ મનુષ્ય તો જ્ઞાય તે આત્મા નો જ્ઞાન કરે એને માટે મનુષ્ય થાય. હા હા, રાગ થી ને પર થી ભિન્ન ભગવાન છે તેનું જ્ઞાન કરવી કે જો ઉપરોક્ત રીતે ત્યાગવાયો કયા છે તો અમે એમ માનીએ છીએ. મુનિયો કે છે અમરચંદ્રાચાર્ય પિતાકા કે અન્ન આશ્રય વ્યવહાર જેટલો અન્ય આશ્રય વ્યવહાર થાય વરદ્રવ્ય વ્યવહાર ઉપરાશ્રય નિશ્ચય સ્વાશ્રય આ સિદ્ધાંત નિશ્ચય સ્વાશ્રિત વ્યવહાર પરાશ્રિત તો જેટલો વ્યવહાર ત્યાગવાયો છોડાવ્યો છે પરને આશ્રય છે. પર જેનો આશ્રય એવો વ્યવહાર વ્યવહાર જો એવું છે ને અન્ય આશ્રય વ્યવહાર એવ સંકટ છે. પરાશ્રય વ્યવહાર એવ વ્યવહાર છોડાયો છે, આખો વ્યવહાર છોડાયો છે. વ્યવહાર તે ધર્મ નથી. હા હા હા, અમે અહીં સુધી જવું હે કરતા શીખે ગમે તે કરતા શીખતા હોઉં ને પોતાની જામા જેટની બુદ્ધિ એ જેને જેટની બુદ્ધિ એટલો એ બતાય આખો ગુરુ ન માનીએ અવકાશેલાય. એને એ બુદ્ધિ માં બેઠો એ પ્રમાણે બોલે માને જે હું મનમાં બેઠો એવી વાણી માં આવે. હા 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 હા, રૂપણામાં એ આવે
મનમાં એમ બેઠું હોય કે નિમિત્તી થાય, વ્યવહારથી નીચે થાય, તે અંદર બેઠું છે. યુવાની માં આવે છે ભોગવા. કુંકુંડાચાર ની ગાથા સાંજી તેનું ઉદ્ઘાત કરે છે અમૃતચંદ્રા કે ભગવાન જયારે તારા સિવાય પર કોઈ પણ દ્રવ્ય લોકનાથ હો, દેવ હો, ગુરુ હો, સાસ હો, પણ એ એકત બુદ્ધિ તે મારા છે, એવી એકત બુદ્ધિ એ તો એના છે, એ તારા છે, એ એના છે, એ તારા છે એમ માનતા તે હદશા એકત બુદ્ધિ છે. શરીર શરીરના છે, વાણી વાણીના છે, કર્મ કર્મના છે, અને તે તારા છે, એ એના છે, એ તારા છે, એ બધી એકત બુદ્ધિ છે. વાતો સીધી છે પ્રભુ. હા, ઝઘડા બધા નિમિત્ત ઉપાદાન નામ, વ્યવહાર નિશ્ચયના કર્મ બધું પાંચ નામ. આ હોંદક નામે પાંચ છે. પાંચે ને એક મિનિટમાં છુટકારો થાય છે. 101 ગાથા કે જે સમયે જે પર્યાય થવાની તે તેનો જન્મ ક્ષણ એક વાત, અને તે ઉત્પાદને તેના ધ્રુવની અપેક્ષા નથી બીજી વાત. કેમ કે ઉત્પાદ એ સત છે, સતને કોઈ હેતુ ન હોય. એ ઉત્પાદ જે ક્ષણે થાય છે તેને ધ્રુવની અપેક્ષા નથી, તો પછી નિમિત્ત ની અપેક્ષા છે. એ ક્યાં રહ્યો પ્રભુ? હો નિમિત્ત સમજાય છે. હે દુનિયા આઠ પાંચ આઠ નવ આસર રહેવાના છે, નવ તત્વ. વિરવા જાણે કોઈ એવી વાત છે. જેની શ્રદ્ધામાં હજી વ્યવહાર શ્રદ્ધામાં પણ ઠેકાણા નથી, એને આત્માનો આશ્રય થઈને સમ્યક દર્શન થાય. એવું કઠણ છે ભાઈ. અને એ પણ પ્રાણી બિચારા મિથ્યાતને લઈને દુઃખી થાય, ભવ ભ્રમણ થાય. એ કઈ ઈચ્છવા જેવું છે? એ દુખી થાય. હા, બધા ભગવાન છે, ભગવાન સ્વરૂપે છે, પણ એની એને ખબર નથી. હા, અહીં પ્રભુ આચાર્ય મહારાજ નો પુકાર છે, તીર્થંકરો નો પુકાર. જીને કહ્યું ને, જીને કહ્યું છે કે એકત્વ બુદ્ધિ છોડ. હું બોલી શકું છું, હું હાલી શકું છું, શરીરની ક્રિયા બરાબર ધારીને કરી શકું છું. છોડ છોડ અદ્વશાય છોડું. એ જળની ક્રિયા તે સમય તેને કારણે જન્મ ક્ષણ કરતી ઉત્પન્ન થઈ જાય. એટલે ત્યાં આગળ તેને જન્મ ક્ષણ કેમ કહીને ધ્રુવની પણ અપેક્ષા નથી, તો નિમિત્તની અપેક્ષા નથી. ઉપાદાન થઈ ગયું સ્વતંત્ર એક વાર, અને ત્યાં વ્યવહાર રાગ છે, માટે નિર્મળ સંકિતા એને નથી. સંકિત ની પર્યાય નિશ્ચય જે સમય ઉત્પન્ન થવાની તેનો જન્મ ક્ષણ છે. એ જન્મ ક્ષણ છે એવો પાઠ એક ગાથમાં છે. સમ્યક દર્શન ની પર્યાય ઉત્પન્ન થાય જે સમય તેને ધ્રુવ ની અપેક્ષા નથી, તો વળી વ્યવહાર ની અપેક્ષા છે. વ્યવહાર થી થાય જ અપેક્ષા પ્રભુ નથી. પ્રણલોક ના નાથ જિનેશ્વર પરમેશ્વર પરમાન છે ભાઈ. કોઈનું અનાદર ની વાત નથી. અનાદર પ્રભુ એ ભગવાન છે.
અને એના આત્માને નુકસાન થાય છે એ કઈ કોઈને આવું લાગે? ભલે રથને દુખી થાય એમ મને બાપુ વસ્તુ તો આ છે ગુરુ. પર જેનો આશ્રય એવો વ્યવહાર જો હીર છે ને એને આશ્રય વ્યવહાર એવ નિખિલ લપી ત્યાં તો હું કહ્યું પ્રભુ કે પરની એકતા બુદ્ધિ તો પ્રભુએ છોડાવી પણ હું તો એમાંથી એમ કાઢું છું અને કેવી છે આગળ બસે બહુ મોટે કે પરને આશ્રય જ એવ છે ને. એક સંન્યાસ નિકા એ પેલો પછી અન્ય આશ્રય વ્યવહાર એવ નિશ્ચિત પર જેનો આશ્રય વ્યવહાર એ દયા દાન વ્રત ભક્તિ વ્યવહાર પર આશ્રય છે છોડાવ્યો છે. નિશા જૂઠું ચોરી વિષય ભોગ તો છોડાયો છે જ. પણ ફળને આશ્રય થતા ભક્તિના પરિણામ દયાદાન આદિના વ્રત પૂજા ભક્તિ દયાદાન એ વ્યવહાર સગળો છોડાયો છે. અરે પ્રભુ આમ છે. હવે ત્યાં જ બે માલી છે તો પછી અમે સંત આ સદપુરુષો ધર્માત્મા સંકેતિ આ સદપુરુષો અરે સંન્યાસ દ્રષ્ટિ જેવો એમ પુકાર કરે એકમ સંન્યક નિચ્ચમ એવ નિષ્કમ અક્રમ એકમ સંન્યક નિચ્ચમ એવ ત્યાં એવ સમજ એક સંન્યક નિશ્ચય ને જ એકાંત કે છે. ધીરાના કામ છે બાપુ આ કઈ આ કઈ ઉતાવળા મોટા ધમા ધમ ધમા ધમ હાલે એ માર નથી ભાઈ. બે બે કહ્યું પરને આશ્રય વ્યવહાર જ છોડાયો છે બધો વ્યવહાર. પ્રણલોક ના નાથ એમ કે મારી ભક્તિના પરિણામ અને અમારી આમ જોતા તને રાગ થાય એ રાગ છોડાયો છે. સમજાવું કઈ કારણ કે રાગ પરાશ્રય થયો અને મોક્ષ પાવડ માટે ત્યાં સુધી કહ્યું છે છોડની રાખા પર દવાઓ દુગઈ પ્રભુ અમે પરદ્રવ્ય છીએ તારાથી અમારા દ્રવ્ય ઉપર લખતાનું જશે તો તારી ચૈતન્યની ગતિનું નિર્મળ જ્ઞાન નહીં થાય રાગ થશે દુર્ગતિ થઈ. હારી વાતે પાઠ મોક્ષ પાવડ છોડની રાખા. એ ત્રિલોકના તીર્થંકર કે પર દવાઓ દુગઈ પર દ્રવ્યને છીએ તારે હિસાબે જો અમારા પરનું તારું રસ દેશે તો ચૈતન્યની ગતિ નહીં રહે રાગ થશે એ રાગ ને છોડાયો છે. થાય આવે સંકિતે ને પણ રાગ આવે પણ તે એ છે એ બુદ્ધિ આવે છે. સમજાય છે કઈ મુનિ નહી પંચ મહાવર્ત ના પરિણામ આવે અંતર અનુભવ આનંદ નો પ્રચુર વેદન હોવા છતાં પણ તે એ છે આવે છતાં તે એ છે એ છોડવા લાયક છે એમાં કહ્યું છે. વ્યવહાર ન આવે એમ નહી પૂર્ણ વિતરાગ ન થાય ત્યાં સુધી રાગ આવે પણ તે એ છે. લીધમ છે પ્રભુ તારા ઘરની વાત છે મધ્યસ્થી સાંભળી નથી
મધ્યસ્થ થઈને જેવું સ્વરૂપ છે પ્રભુ, તું તો જ્ઞાન સ્વરૂપ છો ને, જ્ઞાન સ્વરૂપ ને પર તો જ્ઞેય છે ને, રાગ ને શરીર આદિ આખી દુનિયા જ્ઞેય છે ને, એમાં જ્ઞેય છે તે મારા છે એમ ક્યાંથી આવ્યું? સ્વજ્ઞેય પૂર્ણાનંદ નો નાથ પ્રભુ, વિનાયક સ્વજ્ઞેય છે હું છું, એમાં રાગ આદિ પર ને પર જ્ઞેય છે, એ પરજ્ઞેય મારા છે એમ ક્યાંથી આવ્યું? છોડ, એ મારી ચીજ નથી. હા હા, જેવું પડે પ્રભુ. હા હા, ભગવાન ત્રિલોકનાથ એનું આ કથન છે પ્રભુ. પરમાત્માના વિરહ પડ્યા પંચમ કાળમાં, અને ગડબડ ઉભી મોટી થઈ. હા હા, કોટવાલ કોટવાલ ને દંડે ઉઠ્યો. હા હા, સચ વાત અને ખોટી ઠરાવી પ્રભુ, પ્રભુ તને નુકસાન ભાઈ. તમે એમ નથી, અહીંયા વ્યવહાર ને નિમિત્ત ની એકતા છોડાવી ને વ્યવહાર ની અસ્થિરતા તે છે તે છોડાવી છે. ગજબ વાત છે. દિગંબર સંતો ની ભાષા, એક એક શ્લોક એક એક કલશ ગજબ ની વાત છે. ચિંતામન ના કરોડો શ્લોક દેખો તો આવી વાત છે. હા હા, એક જ કલશ. હા હા, એટલે તારણ તત્વ જે ચૈતન જ્ઞાયક મૂર્તિ પ્રભુ, એ સિવાય પરદ્રવ્ય ની એકતા બુદ્ધિ છે નહીં. તારા ને એકતા બુદ્ધિ તે વિચાર છે. અરે છોડ, બીજું તારો સ્વભાવ તો આનંદ ને જ્ઞાન છે, એમાં પરાશ્રયથી થતો રાગ વ્યવહાર એ બંધનું કારણ છે. માટે દ્રષ્ટિમાંથી છોડ, અસ્થિરતાથી નહીં છૂટે. અસ્થિરતાથી તો શુદ્ધ ઉપયોગ પૂર્ણતા તારે છૂટશે. સમજાવું કઈ આવી વાત છે. હા હા, એમ ક્યાં થાય, ઢુંઢિયા માંથી નીકળ્યા ખાનું કશી અને અમારી વાતો ખોટી પડે એમ કે છું પ્રભુ, એમ રહેવા દે. એમ કે છે આનંદ કાશી માંથી આવ્યા અને અમારા અમારે આમોત્રણ કરે, પણ અમારી નહીં શાસ્ત્ર ની વાત છે, શાસ્ત્ર નો પોકારા છે. જે કોઈ નિમિત્ત થી માને એ એકત બુદ્ધિ છે, કોઈ વ્યવહાર થી નીચે માને એ પણ જૂઠી દ્રષ્ટિ છે. અને ક્રમબદ્ધ એક જે સમય થવાનું તે થવાનું, એને આડુંવણું માને તો કરતા બુદ્ધિ છે. ક્રમબદ્ધ માં અકર્તા બુદ્ધિ છે. ત્રણ છે આઠ નવ દસ અગિયાર ગાતા સમય સાર અકર્તા બુદ્ધિ સિદ્ધ કરી ત્યાં ક્રમબદ્ધ ને. હા હા, પરનો કરતા નહીં, રાગનો કરતા નહીં. નિશ્ચય થી તો જીણી વાત પ્રભુ, મોક્ષ ને બંધ ને ઉદય ને રિઝરવા નો પણ કરતા નહીં. હા હા હા, એ ત્રણ સે વીસ ગાથા. જાણનાર છે, જ્ઞાયક છે, જાય જાણનાર, ઉદય આવે રાગ આવે નો જાણનાર, નિદ્રા થાય નો જાણનાર, મન થાય નો જાણનાર, મોક્ષ નો જાણનાર, મોક્ષ કરનાર નહીં. હા, દ્રવ પર્યાય નો કરનાર નહીં, પર્યાય પર્યાય નો કરનાર. હા હા, એ તો વાત છે ભાઈ. જ
જૈન ધર્મ કોઈ પક્ષ નથી, પંથ નથી, વાળો નથી, વસ્તુનું સ્વરૂપ છે. વસ્તુનું સ્વરૂપ છે તે જૈન ધર્મ છે. જેમ સોઈએ આત્મા અને સોઈએ કર્મ, એ વચન છે સમજ લે જેમ પ્રવચન કા મરમ. આટવું પડે પણ બાપુ માનવું પછી જાય. અરે એને ઊંચાઈ ગયા આટલામાં પાપ માં આખો દી. હવે એને તમે એવી વાતો કરો કે શુભ ભાવ છોડવા જેવો છે ભાઈ. શ્રદ્ધામાં તો કર છોડ્યું છે, ભલે અચ્યુતતા તો રહેશે, અચ્યુતતા તો પૂર્ણ વિતરાગ થશે ત્યારે જ જશે. બે ઠેકાણા એ શબ્દ આપ્યો અંદર ચંદ્ર વ્યવહાર એ સગળો છોડાયો. વ્યવહાર જો એટલો વ્યવહાર અને ભાવ પાવલ માં તાકી રાખવામાં કહ્યું છે કે દયા દાન વ્રત ભક્તિ આદિ એ કોઈ જૈન ધર્મ નથી એવો પાઠ છે. દસ દસ પાઉલ છે, મોક્ષ પાઉલ તાર્કિક રાખા છે. ભાવ પાઉલ પૂજા આદિ પૂજા વ્રત આદિ એ પુણ્ય છે અને વય સંયમ વ્રત વ્રત સહિત પણ પૂજા આદિ શબ્દ છે. ભક્તિ વંદના વયાવ્રત આદિ સમજના એ દેવગુરુ શાસ્ત્ર કે આશ્રય હોતા હે. ઉપવાસ આદિ વ્રત શુભ ક્રિયા અને આત્મા કા રાગ સહિત શુભ પરિણામ પુણકમ પૂજાદિ સુ વૈ સ્વયં પૂર્ણમ જીણ સાધણે ભણ્યમ મોખ કો વીણો પરિણામો અપણો ધમ્મો. પૂજા વ્રત આદિ જૈન ધર્મ નથી એમ આ કહ્યું. ભાવ પાવલ ગાથા તરફથી આવો વિદરાગ માર્ગ છે. દ્રષ્ટિને તો સુધાર પહેલી પછી વ્રત પ્રત પછી એ દ્રષ્ટિના સુધારા વિના આગળ શિવ કે કહીશું. જૈન શાસન નથી. સંતો એ તો વિતરાગતા પ્રસિદ્ધ કરી છે. દ્રષ્ટિને ફીરતા બે ની વિતરાગતા નીકળે. દ્રષ્ટિમાં વિતરાગતા નિમિત્તથી થાય ને વ્યવહારથી ન થાય, નિશ્ચયથી થાય. એ દ્રષ્ટિ પણ વિપરીત વિતરાગ અને ફીરતા વિતરાગ સ્વરૂપમાં ફીરતા થાય વ્રતા વિચાર એ વિતરાગ કે ધર્મ છે. દ્રષ્ટિ પણ વિતરાગી પર્યાય છે. શુભ શુભ ભાવ પૂજાદી વય સંયમ જૈન શાસન પૂર્ણ ભણ્યું. જૈન શાસનમાં કંકુંડાચાર નો પ્રકાર છે એને તો પૂર્ણ કહ્યું છે. અને પ્રવર્તન સારમાં તો એ પાપ છે. પુણ્યને પાપમાં ભેદ માને ફેર માને એ ઘોર સંસારમાં રખડવાના છે.
રોતનો ભાવ, રોતનો ભાવ સત્યોતેર ગાથા છે. હા 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 હા, જો નહી માં નહી જો એવું નથી વિશેષ પણ પાવાનું. શુભ ને શુભ ભાવમાં કઈ ફેર નથી, બે બંધના કારણ છે. એમ જે નથી માનતા વિનંતી ઘોર અપાર સંસાર. હા 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 હા, ઘોર સંસારમાં રખડવાના છે. પ્રભુ તને દુઃખ થશે. મોહ સખન નો મિથ્યા થી ઢંચાઈ ગયા છે. વ્યવહાર ભગવાને છોડાયો છે, કેમ કે વ્યવહાર થી પુણ્ય પાપ ના ભાવ છે. અને આ તો વ્યવહાર ગણે તો પુણ્ય નો ભાવ છે. હા હા, એને પણ નિશ્ચય થી એ છોડાયો છે. તો આ સદપુરુષો, અરે સંત ધર્માત્મા, એક સંગત નિશ્ચય ને જ ન્યાય ને જ કહ્યું છે, એકાંત કહ્યું છે. એમ નથી કહ્યું કદત કથનચિત નિશ્ચય ને કથનચિત વ્યવહાર, એમ નથી કહ્યું. નિશ્ચય ને જ અંગીકાર કર ને વ્યવહાર ને નહી, એમ એકાંત. આ તો અનેકાંત એવું સ્વીકાર કરે છે. નિશ્ચય થી તે પણ થાય, વ્યવહાર થી પણ થાય, એ અનેકાંત. ઉપાદાન થી થાય, નિમિત્ત થી થાય, એ અનેકાંત. હા હા, શું થાય કૃષ્ણદેવ ને તો 4000 રાજાઓ દીક્ષા લીધી, જયારે વેસ્ટ થઈ નાખ્યો. દેવ આવ્યા નગ્ન પણામાં બીજું કરશો તો દંડ મારતો છોડી દો. કૃષ્ણદેવ ભગવાન હારી 4000 સાધુ રાજા દીક્ષા લીધી. ભગવાન તો શરણનાથ ની સંકિત અનુભવ, એનાથી ન પડ્યું કઈ કરવા માંડ્યા. દેવ આવ્યા લગ્ન પણામાં કઈ પણ ફેરફાર કરશો તો દંડ છું, છોડી દો. સપડા પહેરો કે હું કહો, મારો એવો કાળ હતો. હા, ત્યારે કોઈ આવે ને હમ જોઈએ. કાળ ફેરશે ને, ગુણ ફેરશે ને. એક સમ્યક નિશ્ચય ને છે, એકમ શબ્દ છે, બીજો વ્યવહાર નહીં. એક, હા હા, એક સમ્યક નિશ્ચય ને નિષ્ણપણે અંગીકાર કરી ભગવાન શ્રીકાળીનાથમાં આશ્રય કરી શુદ્ધ જ્ઞાન ઘને, શુદ્ધ જ્ઞાન ઘન રૂપ નિજ મહિમામાં, શુદ્ધ જ્ઞાન ઘન પ્રભુ ચેતન સ્વરૂપ, ચૈતન ઘન ધ્રુવ નિત્યાનંદ પ્રભુ, એ નિજ મહિમા પોતાની મહિમામાં, એ વ્યવહાર ની મહિમા છોડી દે, નિમિત્ત ની મહિમા છોડી દે પ્રભુ. આ નિજ મહિમામાં આત્મ સ્વરૂપમાં ધરતે કઈ ન કરતી, બંધ સ્થિરતા કેમ ધરતા નથી. આ અરે રે સંકેતી, જેવો તમે સદપુરુષો, તમે અંતરમાં નિમગ્ન કેમ થતા નથી. આ વ્યવહાર છોડીને નિશ્ચયમાં કેમ આવતા નથી તમે. જેને વ્યવહાર થી નિશ્ચય થાય
એની રુચિ વ્યવહારમાં રહી નથી, કહે ક્યાંથી? શાસ્ત્રમાં લખ્યો છે વ્યવહાર સાધન, એ તો નિશ્ચય થયું છે. સ્વરૂપ આશ્રયને આશરે તેનો રાગ બાકી, તેને વ્યવહાર સાધનનો આરોપ આપીને કથન કર્યું. જય સનાચારમાં ઘણું છે લખાણ, જય સનાચારનું પસંદ પડે વિદ્યાસાગર છે ને, જ્ઞાનસાગર નો શિષ્ય જે જ્ઞાનસાગરે જય સનાચાર ટીકાનો અર્થ સમીક્ષાનો કર્યો, સમીક્ષા કર્યું. કારણ કે મારું બહુ છે વ્યવહાર સાધન મિત્ર સાથે, અમૃતચંદ્ર તો નહીં, આ તો અમૃતચંદ્ર નરોળી કાઢતા સંગીત ફળાવે સારા વિદ્યાસાગર છે, એ આ ચાંદી વધારે જુવાન છે. મૂળ ભૂમિકા સમ્યક દર્શન, વ્યવહારને છોડી, નિમિત્તનું વ્રત છોડી, જ્ઞાન ઘન ભગવાન એમાં નિષ્કમપણે કેમ ધરતા નથી? તીર્થા કેમ ધરતા નથી? બહુ શ્લોક સારો ભાવાર્થ. જીનેશ્વર દેવે અન્ય પદાર્થમાં આત્મબુદ્ધિ રૂપ બધો શામ છોડાય નાખે. ભગવાને તારા સિવાય જેટલા દ્રવ્યો બધા જગતના, એનાથી એક બુદ્ધિ છોડાવી છે, આત્મબુદ્ધિ છોડાવી છે. તેથી આ પરાશ્રી વ્યવહાર જ બધો છોડાવ્યો છે. તેથી આ પરાશ્રી વ્યવહાર જ બધો છોડાવે એમ જાણવું. હા, એ અગાથમાં નિશ્ચય નહી આશ્રી મનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણ, એનું અવગુણ થશે. ઘણા થોડા પ્રાણી સાંભળવાને લાયક હોય અથવા આવી વસ્તુ એકાંત લાગે, નીચેથી થાય, નીચેથી થાય, નીચે વ્યવહારથી થાય તો વાત જ કરતા, વાત નથી કરતા, વ્યવહારથી ન થાય. વ્યવહાર શું સંપૂર્ણ રાગ છે ને, તો હું નહીં વાત શું સર શું થાય, મોટો વાંધો ફોન કરો અમે ઉપાદા નિમિત્ત નો નીચે કેમ બને પાછળ ક્રમબદ્ધ નો એક નિર્ણય કરે તો બધું ઉડી જાય છે. ને ભાઈ કરવાના છે પુસ્તક બનાવવાના, ભાઈ તો લખ્યું છે દસ લક્ષણ કરો, દસ લક્ષણ ધર્મ નો બહુ સરસ, બહુ સરસ ખાસ આવેલા આવનાર હમણાં ગયા નથી, શિબિરમાં રહી ગયા ખાસ આવનાર, બહુ સરસ. એવું તો પંડિત કોઈ બનાવ્યું નથી, આટલા પંડિતો માં એને બનાવ્યા. અને જગમોહનલાલજી જૂનો પંડિત 80 વર્ષ મોટી ઉંમર, ફૂલચંદજી ને કલાચંદ નાની ઉંમર, એને તો વખાણ કર્યા છે બધાએ. પણ જગનમોહનલાલજી તો ત્યાં સુધી કહ્યું કરે કે હું એને કહેલજી અને તમને સરસ્વતી નું વરદાન લાગે છે એમ લખ્યું. હિન્દી છે ને, હિન્દી પુસ્તક છે, સરસ્વતી નો એમ એવો છે હુકમચંદજી અત્યારે. બધા પંડિતો નો અગ્રેસર છે અત્યારે, હિંમત છે 44 વર્ષ ની, પણ મગજ ને સૂક્ષ્મ. હા 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 હે
Hai pe bucate, da, e ce cază. În un bădut pe alte ambele unii m-au fost pe mine. Mă, că ta e nici sălti, puta nici ene. Sufșăm nici sălti. Năsloc și nici părună au zis ca că pe arătul zi păi pândită, a loc pe lume. Deci nu m-am luat zi pândită, e în căiu. Că mă ne sărăspăti în o vărdan, că a avut vistară. Zipli nirmanta. Deci nu m-am luat zi nici păr. Deci nu m-am luat. Vantan ganu, nuna pandit, tata nava sumali varatnu, saraswati no vrdan satan. Havi, shaydi, koi di kari nati, thai nati. Yo tantri pandite, ulyache, abhinandache, hindi pusam, hindi pusam chan, un adatri pandit. Ek sveta masavjo, agar chai to sveta marita. Pandija, digam arbuda, adatri pandite, abhinandache. Tamarum asrom daslakshmi paro. Agam vatam kari sune. E jav ekram badnu pusaka banavana. Ekram badi sabd pehlo aayi thi niklo se. Gana varas pehle thi. Ekram bad jagatani pari aayi dhrevni. જે સમય જે થવાની તે થાય તે સમય બીજે સમય બીજી ત્રીજે સમય ત્રીજી મોતીના હારની જેમ મોતીનો હારમાં જ્યાં જ્યાં મોતી ત્યાં ત્યાં સ્થાન સ્થાન એમ જ્યાં જ્યાં પજે ત્યાં ત્યાં એનો કાવ બસ હા હા પણ એની દ્રષ્ટિ જાય ક્યાં ધર્મધર્મનો નિર્ણય કરનારની દ્રષ્ટિ અકર્તા પુરુષાર્થમાં જાય છે અકર્તા પુરુષાર્થમાં જાય છે નિયતવાદમાં જતું નથી રાગ નો એક કરતા નહીં પર્યાય નો એક કરતા નહીં એવી અકર્તા બુદ્ધિ થાય છે શું થાય હે આવવાના છે તે બી આવ્યા તો પણ મેં વાંચ્યો નતો આપણે હમણાં રહી ગયા શિબિરમાં રહી ગયા પણ વાંચ્યું નતું મેં બહુ ખબર નહીં પણ વાંચ્યું પછી ઓહ મારે ગજબ કામ કર્યું આપણે તો ગમે તે માણસ સત્કે 8 વર્ષનો બાળક પણ સત્કે હતો એ તો બરાબર છે એમાં શું છે બહુ સ્પષ્ટ કર્યું છે ઘણું સ્પષ્ટ કર્યું પાછું ભાઈ પ્રેમતું સાચું નથી દસ નથી મળ્યું નથી શ્રમબદ નું તપાવવાનું શ્રમબદ નું ગર્વ કરશે શ્રમબદ નો સિદ્ધાંત તો સર્વજ્ઞ પરમાત્મા ના ઘર નો જે જે લીખી વિતરાગ ને તેથી હોશી વીરા ભરવાને જ્યાં જે સમય જે પર્યે દીધી તે સમય ત્યાં થશે દીઠી માં તે થશે નહીં એનો સ્વભાવ જ એનો છે મોટી તકરાર આ પાંચ પછી દિલ્હીમાં છે ને જ્ઞાન નથી એ આ શિક્ષણ આપે નિમિત્તથી થાય ઉપાદાનથી થાય નિમિત્ત દેથી થાય રવાથી થાય નીચે શિક્ષણ થાય આવા દો બાપુ થાવ થવા દો સત્ય છે રહેશે જગતમાં અસત નહીં રહેશે અહીં કે છે વારાસી વ્યવહાર બધો છોડાયો છે એમ જાણું માટે શુદ્ધ જ્ઞાન સ્વરૂપ પોતાના આત્મા સ્થિરતા રાખો એવો શુદ્ધ નિશ્ચયના ગ્રહણનો ઉપદેશ આચાર દેવે કર્યો છે જો ભગવાને અદૃષ્ટાંત છોડાવ્યા છે હવે સદપુરુષો નિશ્ચયને નિષ્કંપણે ઇન્કાર કરી એટલે એકત્વ બધી છોડાવી છે તો આમ એકત્વ કરીને હવે નથી કરતા ઇન્કાર કરી સ્વરૂપમાં કેમ નથી થતા એ અમને અચરજ છે એમ કહીને આચાર્ય દેવે આશ્ચર્ય બતાવ્યું છે પ્રભુ જયારે ભગવાને પરની એકત્વ બધી છોડાવી તો પ્રભુ તું અહીં એકત્વ કેમ કરતો નથી હવે એટલે એકત્વ આમ કરે તો વ્યવહાર છોડાઈ જાય છે
પણ તો છૂટી ગયું, પણ વ્યવહાર આમ એકતો કરે, આમ એકતો છે, આમ એકતો કરે, દરેક ન્યાયિક ભાવ આવી વ્યવહાર છૂટી જાય છે.